એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 207 જે ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે, દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મેળવવા માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે, એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ ઉપાયોને કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાન સાથે જે બીજા અન્ય પરિમાણો દૈનિક જીવનમાં શાંતિ, દૈનિક જીવનમાં કાર્ય, મંત્રોનો જાપ, પ્રાર્થના, આ બધા ધ્યાન સાથે કેવી રીતે સંકળાયેલા છે, પરસ્પર સંબંધ એ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. પાશ્ચાત્ય મનોવિજ્ઞાન અને પ્રાચ્ય મનોવિજ્ઞાન બંનેને કેન્દ્રમાં રાખીને અને આપણે કહ્યું હતું કે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કાર્ય હોય જેમાં આપણે કુશળતા મેળવવી હોય તો ગીતામાં જેમ કહ્યું છે યોગ કર્મસુ કૌશલમ, એ કર્મની કુશળતા પ્રાપ્ત કરવાનું નામ જ યોગ છે. અને એ યોગની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બુદ્ધિયુક્ત જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માત યોગાય યુચ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ, એ વાત આપણે યાદ રાખવી જોઈએ. તો મનની એકાગ્રતાનો અર્થ છે જે વિષય વસ્તુ પર આપણે મનને એકાગ્ર કરવા માંગીએ છીએ ત્યાં મનને ચોંટાડી દેવું અને એટલા સમય સુધી બાકી બધી વાતોને ભૂલી જવી, પણ સાથે સાથે એક બીજી પણ વાત આવશ્યક છે અને એ છે બાકી બધા વિષયોમાંથી મનને ઉપરત કરવું. આપણે પોતાની ઈચ્છા પ્રમાણે મનને સંલગ્ન તો કરી શકીએ છીએ પણ જ્યારે એને અન્ય વિષયોથી વિલગ કરવાની વાત આવે છે જેને આપણે કહ્યું અનાસક્તિ, એ અનાસક્તિના અભાવમાં આપણે એકાગ્રતાનો પૂરો લાભ ઉઠાવી નથી શકતા. અને એટલા જ માટે આ મનની જ્યારે એકાગ્રતા આવે છે ત્યારે બધા જ ક્ષેત્રોમાં, પછી ભણવાનું કામ હોય કે ભણાવવાનું કામ હોય કે રસોઈ બનાવવાનું કામ હોય કે ઓફિસનું કામ હોય, દરેક કાર્યમાં આપણને સફળતા મળે છે. ઓછામાં ઓછા સમયમાં આપણે વધુમાં વધુ કાર્ય કરી શકીએ છીએ અને સાથે સાથે કાર્યની ગુણવત્તા ક્વોલિટી પણ જાળવી શકીએ છીએ. QQM ની એ લોકો વાત કરે છે, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, કે જેમાં ઝીરો ડિફેક્ટની વાત કરે છે. તે ઝીરો ડિફેક્ટ કેવી રીતે આવશે? તો ઝીરો ડિફેક્ટ આવશે જ્યારે મન પૂર્ણ રીતે કાર્યમાં નિમગ્ન થશે, તે ક્ષણ માટે બાકી બધા કાર્યોને ભૂલી જશે. તો એ માટે મનની પૂર્વ તૈયારી હોવી જોઈએ અને એ મનની એકાગ્રતા માટે ધ્યાન પણ મહત્વનું સાધન બને છે. એવી જ રીતે ધ્યાન જો સારી રીતે કરવું હોય તો મનની એકાગ્રતાની આવશ્યકતા હોય છે. તો આ એકાગ્રતા, મનની એકાગ્રતાની આવશ્યકતા હવે બધા સમજી રહ્યા છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ધ એસેન્સ ઓફ એજ્યુકેશન ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ, કે શિક્ષણનું હાર્દ છે મનની એકાગ્રતા. એ વાતને હવે ધીરે ધીરે લોકો સમજી રહ્યા છે અને ઘણી બધી સ્કૂલોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં એકાગ્રતાનું શિક્ષણ એ હવે કમ્પલસરી બની રહ્યું છે અને એ સારી વાત છે. ફક્ત ભારત વર્ષમાં જ નહીં, નેધરલેન્ડમાં, હોલેન્ડમાં
ઇંગ્લેન્ડમાં એ બધું શિક્ષણ કમ્પલસરી બની રહ્યું છે. એવી જ રીતે ધ્યાનની આપણે વાત કરી હતી કે ધ્યાન માટે પણ આજે આધુનિક માનવ દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ કરી રહ્યો છે. આથી 25 વર્ષ પહેલા હર્બર્ટ બેન્સને જે શોધ કરી, એમણે એક્સપેરિમેન્ટ્સ કર્યા અને જોયું કે જે લોકો ધ્યાન કરે છે એ લોકોનું બ્લડ પ્રેશર ઓછું થાય છે, હાઈ બ્લડ પ્રેશર વાળાનું બ્લડ પ્રેશર ઓછું થાય છે, હૃદયના ધબકારા જે વધી જતા હતા એ ઓછા થાય છે, હૃદયની બીમારી જેમની હતી એ બીમારી ઓછી થાય છે, વિશેષ કરીને જેને સાયકોસોમેટિક ડિઝીઝીસ કહેવાય છે કે મનો શારીરિક રોગો, એ આ ધ્યાન દ્વારા ઘણા બધા ઓછા થાય છે એવી રિસર્ચ કરીને પછી એમણે પુસ્તક બહાર પાડ્યું ધ રિલેક્સેશન રિસ્પોન્સ. અને એના પછી તો ઘણા બધા પુસ્તકો બહાર પડી ગયા બોડી માઇન્ડ રિલેશનશીપ ઉપર, અને મેગેઝિન પણ બહાર પડ્યું છે દિલ્હીથી ભારત વર્ષમાં ધ લાઈફ પોઝિટિવ, જેમાં આ જ બધી વાતો દર મહિને એ લોકો આપે છે. તો એ ધ્યાન દ્વારા શારીરિક સ્વાસ્થ્ય પણ મળશે, સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ મળશે, માનસિક શાંતિ પણ મળશે, એ વાત હવે લોકો સમજી રહ્યા છે. મેનેજમેન્ટના ક્ષેત્રે પણ એ લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાનને અગ્રણી સ્થાન આપી રહ્યા છે. ઘણી બધી કંપનીઓમાં, કોર્પોરેટ સેક્ટરમાં, ભારતમાં જ નહીં વિદેશમાં પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે રેગ્યુલરલી ધ્યાન અને યોગનો સહારો એ લોકો લઈ રહ્યા છે. ઇન્ડિયન આર્મીમાં કમ્પલસરી સબ્જેક્ટ બનાવી દીધો છે ધ્યાન, એની પણ આપણે વાત કરી. અને આમ વિભિન્ન ક્ષેત્રોમાં દરેક જગ્યાએ ધ્યાનને મહાત્મ્ય, ધ્યાનનું મહાત્મ્ય વધી રહ્યું છે અને એ સારી વાત છે. અને આપણે કહ્યું હતું કે એલ્કોહોલિઝમ હોય કે વર્કોહોલિઝમ હોય કે કંટ્રોલહોલિઝમ હોય, દરેક માટે ધ્યાન મહત્વપૂર્ણ બની જાય છે. એ લોકોએ રિસર્ચ કરી ઈજી દ્વારા, મશીન દ્વારા, કે જે લોકો ધ્યાન કરે છે ધ્યાન પછી ઈજી મશીન દ્વારા આપણે જોયું કે જે બ્રેઇન વેવ્સ છે એ ધીરે ધીરે આલ્ફા વેવ્સ અને પછી થીટા વેવ્સમાં પરિણમે છે અને એ પ્રશાંતિનું સૂચક છે, ધીરે ધીરે મન પ્રશાંત બનતું જાય છે. એ લોકો બીજી પણ રિસર્ચ કરી કે જે લોકો ડ્રગ એડિક્ટ હતા, કે જે લોકો એલ્કોહોલિક હતા, ચેઇન સ્મોકર હતા, એ લોકોને પણ ધ્યાન કર્યા પછી એ આદતો જે એ લોકોને ખોટી પડી ગઈ હતી એમાંથી, એ આદતોમાંથી બહાર આવવામાં એ લોકોને સરળતા પડી. ઘણા બધા ડ્રગ એડિક્ટ રેગ્યુલર ધ્યાન દ્વારા, એ પહેલા એ લોકો ઘણા ઉપાય કર્યા મેડિકેશન દ્વારા પરમાનન્ટ ઉપાય એમને ન મળ્યો, પણ મેડિટેશન દ્વારા પરમાનન્ટ ઉપાય મળ્યો. અને ઘણા બધા ડ્રગ એડિક્ટ, ચેઇન સ્મોકર્સ અને એલ્કોહોલિક્સ, એ લોકોને પોતાની આદત છોડવામાં સરળતા પડી ધ્યાન દ્વારા. એ લોકો એક્સપેરિમેન્ટ્સ કર્યા અને એ બધા બહાર પાડવામાં આવે છે, એના માટેના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. અને વર્કોહોલિઝમ, તો વર્કોહોલિઝમ શું છે કે કેટલાક લોકો હોય છે એલ્કોહોલિક નથી હોતા, એ લોકો દારૂ નથી પીતા, પણ એમને બીજી જાતનો નશો હોય છે, એ છે કામ કરવાનો નશો. એ કાર્યમાં એટલા નિમગ્ન થઈ જાય છે દિવસ રાત, એ લોકોને કહે છે કે અમને કામ કામ કામ, એ કામમાં એટલી બધી આસક્તિ થઈ જાય છે કાર્યમાં કે પછી પોતાના જે મહત્વપૂર્ણ કાર્યો એ યાદ રહેતા નથી, એ કરવાનો સમય નથી. એ લોકોને કહે સારા પુસ્તકો વાંચો તો સમય નથી, ત્યાં સુધી કે પોતાના વ્યવહારિક કાર્યો, જે ઘરના કાર્યો, પરિવાર તરફ ધ્યાન આપવાનો પણ સમય નથી. એને કહેવાય છે વર્કોહોલિક. કાર્યનો નશો એવો લાગી ગયો કે પછી પોતાનું કર્તવ્ય ભૂલી ગયા અને પછી છેવટે અચાનક એક દિવસે પ્લેન લેન્ડ કરે છે, સડન લેન્ડિંગ, અને અચાનક જ્યારે એકાદ ઇન્સિડેન્ટ એવો ઘટે છે ત્યારે નીચે પડી જાય છે, પછી એને સંભાળવાનું કોઈ હોતું નથી. આ વર્કોહોલિકની આવી દશા થાય છે. જ્યારે કાર્યમાં અસફળતા મળે છે, બહુ મહત્વાકાંક્ષી હોય અને ખૂબ જોરથી કામ કરતો હોય, દિવસ રાત કામ કરતો હોય, ત્યારે પછી એ જોતો નથી કે હું કઈ દિશા તરફ જઈ રહ્યો છું. અને પછી અચાનક અસફળતા મળે ત્યારે જેમ લેન્ડ, જ્યારે પ્લેન ક્રેશ કરીને નીચે પડી જાય, એમ ક્રેશ કરીને નીચે પડી જાય છે. પછી ફ્રસ્ટ્રેશન, ક્યારેક મેન્ટલ હોસ્પિટલ,
કેરેક સુસાઇડ આ વર્કહોલિકની દશા છે. તો વર્કહોલિક જે લોકો છે એમને આ વર્કહોલિઝમમાંથી દૂર કરવા માટે પણ મેડિટેશન ધ્યાન એ દૈનિક જીવનમાં થોડું થોડું ધ્યાન મહત્વપૂર્ણ બને છે. અને સાથે સાથે કંટ્રોલહોલિઝમ એની પણ આપણે વાત કરી હતી કે કેટલાક લોકોને બીજાને દબડાવવાની આદત હોય છે અને કહેવાય છે કંટ્રોલહોલિક થઈ ગયા, બીજાને કંટ્રોલ કરવાનું, બીજાને દબડાવવાની આદત પડી જાય છે. હવે એ લોકોએ રિસર્ચ કરીને જોયું છે કે જે લોકો બીજાને દબડાવે છે, અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું, કેટલાક લોકો એમ માને છે કે બીજાને દબડાવવાની આદત એટલા માટે આવી છે કે એ લોકો સુપિરિટી કોમ્પ્લેક્સ એ લોકોમાં હોય છે, એ લોકોને બીજાના કરતાં પોતાનામાં વધારે કોન્ફિડન્સ હોય છે, વિશ્વાસ અધિક હોય છે, વધારે કેપેબલ હોય છે અને એટલા માટે બીજાને દબડાવે છે. પણ હવે એ લોકોએ જોયું છે સાયકોલોજીસ્ટ કે ના, અચેતન મનમાં એક જાતનો ભય હોય છે, પોતાના મનને એ લોકો કંટ્રોલ નથી કરી શકતા, એ લોકો જ બીજાને આવી રીતે દબડાવવાની વાત કરે છે. જે લોકોમાં ખરેખરો આત્મવિશ્વાસ નથી હોતો, પોતાનાથી ભાગવાનો પ્રયત્ન કરે છે અને જે કાચા અમીની વાત શ્રી રામકૃષ્ણ દેવે કરી, કાચો અહંકાર, એ કાચો અહંકાર જેનામાં બધું હોય છે અને આવી રીતે પોતાના ઉપર ખરેખરો આત્મવિશ્વાસ નથી હોતો ત્યારે એને ઢાંકવા માટે થી અને બીજાને દબડાવે છે અથવા બીજાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. આ છે કંટ્રોલહોલિઝમ. એમાં પણ જ્યારે ધ્યાનનો એ લોકો સહારો લે છે તો ધીરે ધીરે પોતાના ઉપર કંટ્રોલ આવે છે અને સમજી શકે છે કે સાચે સાચે હું કઈ દિશા તરફ જઈ રહ્યો છું અને આ ઈગો, કાચો અહંકાર, કાચા આમીની વાત એ સમજી શકે છે. કાચા આમી ને પાકા આમી એ બંને વચ્ચેનો અંતર સમજી શકે છે. ઇન્દોરમાં ગયો હતો, નેશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો થોડા વર્ષો પહેલા. વિષય હતો ધી ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ ધી 21st સેન્ચુરી કમ્પલ્શન. અને એ સેમિનારમાં અત્યારના જે થોડી ફોર્મર જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ચિદમ્બરમ, એણે ઇનોગ્રેશન કર્યું અને બીજે દિવસે મારે બોલવાનું હતું. તો સૌથી છેલ્લે ક્વેશ્ચન આન્સર હતા, તો ત્યાં મેનેજમેન્ટના જે વિદ્યાર્થીઓ હતા એમણે બહુ સુંદર પ્રશ્ન કર્યો કે તમે ઇન્ડિયન ઇથોસની આટલી બધી વાતો કરો છો કે ઇન્ડિયન ઇથોસ દ્વારા, ભારતીય મૂલ્યો દ્વારા બધા પ્રશ્નો મેનેજમેન્ટના હલ થશે, તો કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ વિશે તમારું શું કહેવાનું છે, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ વિશે ઇન્ડિયન ઇથોસ શું કહે છે? ત્યારે મેં જ કહ્યું કે કોન્ફ્લિક્ટ રહેતી જ નથી તો પછી કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ ક્યાં આવે છે? કોન્ફ્લિક્ટ ક્યારે આવે? કોન્ફ્લિક્ટ ઇઝ બિટવીન ધ ટુ ઈગોઝ, માય આઈ એન્ડ યુઅર આઈ. મારો અહમ અને તમારો અહમ જ્યારે ટકરાય ત્યારે એને કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ કહેવાય. જનરલ મેનેજર કહે છે કે આમ થવું જોઈએ અને બીજો ડેપ્યુટી જનરલ મેનેજર કહે છે કે આમ થવું જોઈએ, બંને પોતપોતાનો અહંકાર લઈને આવે છે. પણ ભારતીય મૂલ્યો પ્રમાણે, ભારતીય દર્શન પ્રમાણે આ કાચા અહંકારને નિર્મૂળ કરવાની જ વાત છે. જે અહંકાર જ નહીં હોય, પાકો અહંકાર ક્યારેય કોન્ફ્લિક્ટમાં નહીં આવે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, જે અહંકાર છે કે હું એ અનંત આત્મા છું અને હું સર્વ જગ્યાએ વ્યાપ્ત છું, એ અહંકાર ક્યારેય બીજા કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, ક્યારેય બીજા ઈગોની સાથે ટકરાશે નહીં. ટકરાશે કયો ઈગો? જે કાચો અહંકાર કે હું જનરલ મેનેજર છું, તમારે મારી વાત સાંભળવી જોઈએ, નથી જાણતા હું કોણ છું, હા મારી આવી ઓથોરિટી છે, આ જે કહે છે આ છે કાચો અહંકાર. તો ભારતીય દર્શન પ્રમાણે, ઇન્ડિયન ઇથોસ પ્રમાણે તો આ ઈગોને દૂર કરવાની જ વાત છે અને ખરેખર તો આ જ વેદાંતનું લક્ષ્ય છે. અને બહુ સુંદર રીતે સુફિઝમમાં પણ એ જ વાત છે કે જ્યાં સુધી આ અહંકાર કાચો અહંકાર નહીં જાય ત્યાં સુધી અંદરનો પડદો દૂર નહીં થાય, અજ્ઞાનનો પડદો દૂર નહીં થાય ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ નહીં થાય. એની વાત આપણે કરી હતી, ખુદી સે અગર તું જુદા હો ગયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા. એક જ વાતમાં બધું આપી દીધું. ખુદી સે અગર તું જુદા હો ગયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા. આપણને ઈશ્વરની સાથેના દર્શન માટે રોકે છે કોણ? તો શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે, કોણ કહે છે કે તમને ઈશ્વરના દર્શન કરવાના છે? ઇટ ઇઝ અ ડિલ્યુશન ધેટ યુ થિંક ધેટ યુ આર બાઉન્ડ એન્ડ યુ વિલ બી ફ્રી. આ તમારું અજ્ઞાન છે કે તમે કહો છો કે હું અત્યારે બદ્ધ છું ને પછી હું મુક્ત થઈશ. અરે તમે તો મુક્ત છો, યુ આર એવર ફ્રી, પણ અમને તો અત્યારે લાગતું નથી. લાગતું નથી એટલા માટે કે અજ્ઞાનનો પડદો છે. અજ્ઞાનનો પડદો એટલે અહંકારનો પડદો. તો જ્યારે આ અહંકાર દૂર થઈ ગયો તો એ જે સચ્ચિદાનંદ રૂપ ઈશ્વર એ તો દરેક હૃદયમાં બેઠેલો જ છે. તો ખુદી સે અગર તું જુદા હો ગયા, ખુદા કી કસમ તું ખુદા હો ગયા, એ સુફિઝમ અને વેદાંત એક જ વાત કરે છે.
તો એલ્કોહોલિઝમ હોય, વર્કોહોલિઝમ હોય, કંટ્રોલહોલિઝમ હોય, દરેકે દરેક માટે ધ્યાન મહત્વપૂર્ણ બને છે આપણા દૈનિક જીવનમાં શાંતિ માટે, અને શાશ્વત શાંતિ માટે ધ્યાન મહત્વપૂર્ણ બને છે. પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાન આપણને મહત્વપૂર્ણ, આપણા માટે ખાસ કરીને સાધકો માટે મહત્વપૂર્ણ બની જાય છે. પણ આપણે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એ ધીરે ધીરે કરવો પડશે, ઉતાવળી આપણાથી નહીં થાય, ધૈર્યપૂર્વક આગળ વધવું પડશે. કેમ? કારણ કે જે સમાધિ, ચિત્તવૃત્તિ સમાધિ, ચિત્તવૃત્તિ નિરોધ, યોગશ ચિત્તવૃત્તિ નિરોધની વાત કરી, એ જે યોગ, એ ચિત્તવૃત્તિ નિરોધ, એ નિરોધની અવસ્થા એટલે કે સમાધિની અવસ્થા, એ અષ્ટમ સોપાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ. તો યમ એટલે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, એમાં પ્રથમ આવે છે સત્ય. તો સત્યનું પાલન આપણા માટે કઠિન હોય તો પછી સમાધિ આપણા માટે કેવી રીતે સરળ બની શકે? પણ આપણે વારંવાર પોતાની જાતને છેતરવા માંગીએ છીએ કે નહીં, $35 મળતી તો લઈ લ્યો સમાધિ. સત્યની વાત આપણે કરીએ કે સત્યને જ પાલન કરવું કેટલું કઠિન છે. આજના જમાનામાં તો બહુ જ વધારે કઠિન છે. તો એ સત્યનું પાલન જ્યારે પ્રથમ સ્ટેપ કઠિન છે, તો છેલ્લું સ્ટેપ કેવી રીતે થઈ શકશે? એક મિનિટ પણ આપણે, એક ક્ષણ પણ આપણે પોતાની વૃત્તિને જ્યારે પોતાના કાબુમાં રાખી શકતા નથી, અને એકદમથી સમાધિની વાત કરો છો, તો ટેકનિકલ લેંગ્વેજ પ્રમાણે પેલા તો ધારણામાં આપણે આગળ પોતે વધવું જોઈએ, પ્રત્યાહારની સ્થિતિમાં આગળ વધવું જોઈએ. તો પ્રત્યાહાર પણ આપણે નથી કરી શકતા. પ્રત્યાહારથી આગળ વધશું ત્યાર પછી ધારણા આવશે. ધારણા કોને કહેવાય? કોઈ પણ એક ચિત્તની વૃત્તિ પર આપણે 12 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસલી લગાતાર કોઈ પણ જાતના વિક્ષેપ વગર જો આપણા પોતાના મનને લાગી રાખી શકીએ, લગાવીને રાખી શકીએ, તો એનું નામ છે ધારણા. અને એ જ ધારણા ધ્યાનમાં ક્યારે પરિણમે? કે એ ચિત્તવૃત્તિ 12 સેકન્ડ નહીં પણ 12 × 12 સેકન્ડ એટલે 144 સેકન્ડ સુધી એ વૃત્તિ ત્યાં ને ત્યાં રહે, એક જ જગ્યા, એક પણ ક્ષણ માટે, ઘડીક માટે પણ આડીઓડી ન થાય, ત્યારે એનું નામ કહેવાય ધ્યાન. અને એ 144 સેકન્ડ મલ્ટીપ્લાય બાય 12 સેકન્ડ એટલે 28 મિનિટ ને 44 સેકન્ડ સુધી એક જ વૃત્તિ લગાતાર રહે કોઈ પણ જાતના વિક્ષેપ વગર, ત્યારે એને સમાધિ કહેવાય. અને પાછી સમાધિના ઘણા બધા પ્રકાર છે, સંપ્રજ્ઞાત સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. તો સવિકલ્પ સમાધિમાં જ આ વાત છે, પછી નિર્વિકલ્પ સમાધિ. અને બધાને અત્યારે નિર્વિકલ્પ સમાધિ $35 અર્ધી કલાકની સિટિંગમાં જોઈએ છે, એક જ સિટિંગમાં જોઈએ છે કે મને એક સિટિંગમાં આપી દે, તમે ડોલર જેટલા જોતા એટલા આપી લેજો. અને આપવાવાળા પણ બેઠા છે, લેવાવાળા પણ બેઠા. 4,000 રૂપિયામાં તમને કેસેટ આપશે, એ કેસેટ તમે સાંભળી લ્યો એટલે તમને આત્મસાક્ષાત્કાર થઈ જશે. એડવર્ટિઝમેન્ટ આવે છે મેગેઝિનમાં, 4,282 કંઈક રૂપિયા, એક્ઝેક્ટ ફિગર યાદ નથી. તો એ ફિગર તમે મોકલાવો એટલે તમને ઓડિયો કેસેટ મોકલશે. ઘર બેઠા તમે ઓડિયો કેસેટ સાંભળો, અને જ્યાં ઓડિયો કેસેટ તમે સાંભળી લીધી, 3 કલાકમાં આત્મસાક્ષાત્કાર. શું કરો, પંચાયત કરો છો, 207 લેક્ચર સાંભળવા માટે 5 વર્ષથી આવો છો. તો પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે મહર્ષિ પતંજલિ પાગલ નહોતા થઈ ગયા. એમણે કહ્યું છે, સતુ દીર્ઘકાલ નિરંતર સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડશે જો આ પ્રાપ્ત, આપ આ સ્ટેજ સુધી પ્રાપ્ત. સેમ, એનું કારણ શું છે? કારણ એ છે કે આપણે કહ્યું કે મનની એકાગ્રતાનું ફોર્મ્યુલા છે, સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ થશે એટલું મન એકાગ્ર થશે. અને આ મનની શુદ્ધતા એટલે કઈ? આ મનની શુદ્ધતા પાશ્ચાત્ય મનોવિજ્ઞાન પ્રમાણે 2 મન હોય છે, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, ચેતન મન, અચેતન મન. અને પ્રાચ્ય મનોવિજ્ઞાન પ્રમાણે 3 મન હોય છે, કોન્શિયસ, સબકોન્શિયસ અને સુપર કોન્શિયસ, અતિચેતન અવસ્થા પણ છે. આજે અચેતન મન, સબકોન્શિયસ અથવા અનકોન્શિયસ માઇન્ડની અંદર કેટલી બધી વૃત્તિઓ પડેલી છે, કેટલી બધી જાતના, હજારો જાતના, હજારો જન્મના સંસ્કારો પડેલા છે, ગંદકી પડેલી છે, એને સાફ તો કરવી પડશે. એ સાફ કરવા માટે સમય જોઈએ છે. તો મનની શુદ્ધિ પ્રમાણે આ થશે ત્યારે ઈડા, પિંગલા અને સુષુમના 3 પ્રકારની નાડીઓ છે, મૂલાધાર, ષટચક્ર ભેદન કરવું પડે, મૂલાધાર,
मणिपुर, स्वाधिष्ठान, अनाहत, विशुद्ध, आज्ञा आ छ चक्रनु भेदन थाय एना पछी सहस्रारमां ज्यारे कुंडलीनी शक्ति जाय ईड़ा पिंगला ने सुषुम्नाथी ए कुंडलीनी शक्ति प्रवाहित थाय मूलाधारमांथी नीचेथी शुरुआत करे तो मूलाधार पछी मणिपुर पछी स्वाधिष्ठान पछी हृदय पासे आवे त्यारे एने कहेवाय अनाहत गळा सुधी आवे त्यारे विशुद्ध अने पछी अहींया आज्ञा चक्र कपाळ पासे अने पछी माथा पासे छे सहस्रार ए सहस्रारमां ज्यारे कुंडलीनी शक्ति पहोंचे प्रवाहित थईने सुषुम्ना नाडीमांथी प्रवाहित થઈને ત્યારે સમાધિ થાય આ ષટચક્ર ભેદન જ્યારે થાય તો એ લાંબી પ્રક્રિયા છે એના માટે ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે ઉતાવળિયા બનવાથી નહીં થાય તો ધ્યાન માટેના આપણે કહ્યું હતું કે આ નિરંતર અભ્યાસ કરવો પડશે દૈનિક જીવનમાં અભ્યાસ કરવો પડશે समय नथी ए बहानु काढवाथी नहीं चाले एटला माटे आपणे वात करी हती स्टेफन कोवेना पुस्तकमांथी जे सातमो नियम दी सेवन हेबिट्स ऑफ हाईली इफेक्टिव पीपल एमां आ जे सातमी जे टेव याद राखवानी शार्पनिंग द सॉ आपणे ज्यारे कहीए छीए आपणी पासे ध्यान करवानो समय नथी त्यारे आपणे शुं कहीए छीए एम कठियारा जेवू हास्यास्पद वात करीए छीए कठियारो थाकी गयो छे थाकीने लोथपोत थई गयो छे लाकड़ा कापी रह्यो छे અને આ કરવત જેનાથી કાપે છે બુઠ્ઠી થઈ અને આ જે કરવત છે એ કરવતની જરા ધાર કરી લે એમ કહેવામાં આવે છે ત્યારે કઠિયારો શું કહે છે ભાઈ તમારી વાત સાચી છે હું થાકી ગયો છું કરવત પણ બુઠ્ઠી થઈ ગઈ છે પણ જુઓ ને આટલા બધા લાકડા કાપવાના બાકી છે એમાં હું વિશ્રામ ક્યાંથી લઉં કેવી રીતે કરવત જે ધારદાર કરી છે એનો ટાઈમ ક્યાં છે આ ટાઈમ ક્યાં છે આપણે જે વાત કરીએ છીએ જ્યારે કહેવામાં આવે છે કે ધ્યાન કરો થોડું થોડું ટાઈમ ક્યાં છે અરે ભાઈ જ્યારે થોડોક ટાઈમ કાઢી અને આ કરવતને ધારદાર બનાવશો થોડોક વિશ્રામ લેશો નવી એનર્જીથી જ્યારે તમે કરવત ધારદાર બનશે ત્યારે તમારા લાકડા ચાર કલાકમાં કપાતા એને બદલે અડધી કલાકમાં કપાઈ જશે પણ ના આપણે એક ને એક બહાનું દઈએ છીએ ટાઈમ નથી એવી જ રીતે જ્યારે આપણે દરરોજ આપણા દૈનિક જીવનમાં આપણી બુદ્ધિને સોરી શાર્પન કરવી પડે આપણા મનને શાર્પન કરવું પડે એના માટે ધ્યાન પ્રાર્થના સદગ્રંથનું વાંચન એ આપણા પોતાના સમસ્ત વ્યક્તિત્વને નિખારે છે અને આપણી શક્તિઓને હજી વધુ જાગૃત કરે છે અને એના દ્વારા રિફ્રેશ થયા પછી આપણે વધુ સારી કુશળતા પ્રાપ્ત કરી શકીએ છીએ એટલા જ માટે મેનેજમેન્ટના સેમિનારમાં જ્યારે જવાનું થાય અને કહેવાનું થાય કે ભાઈ તમે ધ્યાન કરો છેવટે બરાબર રિલક્ટન્ટલી પૂછે અચ્છા સ્વામીજી ઠીક છે તમે ધ્યાન કરવાની વાત કરી પણ દરરોજ મારે કેટલો સમય તમને આપવો પડશે અત્યારે હું એમ જ કહું છું તમારે મને માઇનસ વન એન્ડ હાફ અવર્સ આપવાના છે માઇનસ 90 મિનિટ્સ પેલા ચમકી જાય છે માઇનસ 90 મિનિટ્સ એનો અર્થ શું છે ત્યારે કહું છું જો આવી રીતે તમે ધ્યાન કરશો તો ત્રણ મહિનામાં તમને ખબર પડશે કે તમારો ડોક્ટર પાસે જે જવાનું છે ને એ ઓછું થઈ ગયું છે એ ટાઈમ તમારો વધી ગયો પછી આ જે બીમાર પડો છે એમાં ટાઈમ જાય છે એ વધી ગયો પછી આ જે તમે ધ્યાન કરશો એનાથી એકાગ્રતા જ્યારે થશે ત્યારે બે કલાકનું જે પેપરવર્ક છે અડધી કલાકમાં થઈ જશે આવી રીતે તમે જોશો કે ઓછામાં ઓછા તમારે દરરોજ બે કલાક બચી જાય છે તમારું કામ જેટલું કરતા હતા એટલું કામ કરવામાં બે કલાક ઓછા લાગે છે તો બે કલાકનો ફાયદો થયો 120 મિનિટનો ફાયદો થયો એમાંથી 30 મિનિટ તમે મને પાછા આપ્યા છે 120 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ 90 મિનિટ્સ 90 મિનિટ હું તમને આપીશ નેટ પ્રોફિટ તમે કરીને જુઓ તો આ ધ્યાન માટે આપણે કોઈ દિવસ બહાનું કાઢવું નથી બહાનું કાઢવાથી નહીં ચાલે કે સમય નથી સમય કાઢવો પડશે અને સમય જ્યારે કાઢશું ત્યારે ખબર પડશે કે આ ધ્યાન કરવાથી આપણી કુશળતા પણ વધી મનની એકાગ્રતા વધી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધ્યું દૈનિક જીવનમાં શાંતિ મળે છે અને પરમ શાંતિનો માર્ગ પણ આપણો મોકળો થાય છે સાથે સાથે માનવ સંબંધો પણ આપણા સુધરે છે ધીરે ધીરે જ્યારે આપણું મન સ્વસ્થ શાંત થશે ત્યારે આપણી સાથેના માનવ સંબંધો પણ સુધરશે અને ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે વાત કરી હતી અને આપણે કહ્યું હતું કે વ્યક્તિગત રીતે ગુરુનું માર્ગદર્શન લેવાથી સારું થાય તો ધ્યાન પોતપોતાની રીતે કરવાનું છે ગાઈડેડ મેડિટેશન અમે લોકો નથી કરાવતા એનું કારણ છે કે ધ્યાનમાં પોતે આગળ વધવાનું છે અને એ ધ્યાન ઇઝ એ ફ્લાઇટ ઓફ ધી એલોન બાય ધી એલોન ટુ ધી એલોન એ જે છે એ ઉડાણ છે ધ્યાન એ ઉડાણ છે કોનું ઉડાણ છે એકલા એકલા ઉડવાની વાત છે એમાં
અને ક્યાં ઇન્ફિનિટ અનંતની યાત્રા છે, તો એમાં આપણે સીમિત નથી કરી શકતા. તો ધ્યાનનો પ્રકાર એ કોઈ સદગુરુ પાસેથી મેળવી લ્યો અને પછી જેમ ગુરુદેવ કહે છે એ પ્રમાણે ધ્યાન કરો અને પછી એમાં અંદર અંદર ઉઠતા જાઓ, અંદર અંદર જતા જાઓ, અંદર અંદર ઊંડા ખપતા જાઓ. ગાઈડેડ મેડિટેશનમાં લિમિટેડ થઈ જાય, આપણે કોઈ સાથે પરિચાલક થઈ જાય છે તો શરૂઆત માટે ઠીક છે, પણ અહીંયા આપણે ખાસ તો એમ કહીએ છીએ કે પોતપોતાના ગુરુદેવે જે પ્રમાણે શીખવાડ્યું છે એ પ્રમાણે તમે ધ્યાન કરો. તેમ છતાં સાધારણ ધ્યાન આપ્યું હતું કે કોઈ મહાપુરુષ ભગવાન બુદ્ધ, ક્રાઇસ્ટ કે રામ કૃષ્ણ, રામકૃષ્ણ, શારદા દેવી, વિવેકાનંદ, જે મહાપુરુષ જે ફોટો તમને ગમતો હોય એનો ફોટો લઈ લ્યો અથવા એ મૂર્તિ લઈ લ્યો, એના ઉપર ઉગાડી આંખે થોડી વાર જુઓ અને પછી બંધ આંખ કરીને એના જ ઉપર એને જ જોવાનો પ્રયત્ન કરો પોતાના હૃદયમાં. આ ધ્યાન છે, સરળ ધ્યાન છે. એનાથી બીજો ફાયદો શું થાય છે કે એ અવતાર પુરુષ અથવા એ મહાપુરુષ, એ મહાન વિભૂતિ જેના ઉપર આપણે ધ્યાન કરીએ છીએ એની પવિત્રતા, એની શુદ્ધતા આપણા હૃદયમાં પ્રવાહિત થશે અને જેમ જેમ મન શુદ્ધ થશે એમ એમ આપણું મન પણ એકાગ્ર બનશે. તો બીજા પણ ઘણા બધા ધ્યાનના આપણે ઉપાયો કયા છે, વિપશના, પશ્યના, ઝેન બુદ્ધિઝમ પ્રમાણે નિર્ગુણ નિરાકારનું ધ્યાન, સગુણ સાકારનું ધ્યાન, લીલા ચિંતન, પોતપોતાની રીતે આપણે આગળ વધી શકીએ. પણ અહીંયા જે આપણે ધ્યાન શરૂઆતમાં કરીએ છીએ એ ગીત દ્વારા, તુજસે હમને દિલ કો લગાયા જો પૂછે સે તુઈ હૈ, કારણ કે એ ગીત જે છે એ સાર્વભૌમિક છે, બધાને કામ લાગી શકે એમ છે અને સાથે સાથે એમાં જે શબ્દો છે એ શબ્દો વ્યવહારિક વેદાંતની ઉચ્ચતમ ફિલોસોફીને, દર્શનને રજૂ કરે છે અને દૈનિક જીવનમાં એનું આચરણ કરવાથી આપણને દૈનિક જીવનમાં પણ શાંતિ મળશે. એ દરેકે દરેક મનુષ્યના હૃદયમાં છે. જો પૂછે સે તુઈ હૈ એ જે એના ઉપર ધ્યાન કરવાથી શું થશે, એક તો આપણે જયારે ધ્યાન કરીએ ત્યારે મન આડુંડું જશે તો આ ગીત રહેવાથી મન બીજી જગ્યાએ નહીં જાય અને આ ગીતના બોલ ઉપર ધ્યાન જશે, આ ગીતના બોલ ધીરે ધીરે આપણા હૃદયમાં જશે અને ઉચ્ચતમ વેદાંતની વાત, જો કે આ સૂફી સંત દ્વારા નિર્મિત ગીત છે, તો સૂફી સંતે જે વાત કરી છે એ જ વાત વેદાંત પણ કરે છે કે સબકે મકાન દિલ કા મકીન તું, કોણ સા દિલ હૈ જિસમે નહીં તું. દરેક મનુષ્ય એ જ હૃદયમાં એ જ રહેલો છે અને જો દરેક મનુષ્યના હૃદયમાં એ રહેલો હોય અને જ્યારે આપણે કોઈ માનવ સાથે સંબંધ કરીએ છીએ અને એ વખતે આપણે જો યાદ રાખીએ એની અંદર પણ એ જ ઈશ્વર રહેલો છે. સર્વત પાણી પાદમ તત્, સર્વત શિશિરો મુકમ, સર્વત શ્રુતિ મલ્લોકે, સર્વમાવૃત તિષ્ઠતિ, અખિલ બ્રહ્માંડમાં એકતુ શ્રીહરિ, એ જો વાત મનમાં યાદ રહેશે તો કામવાળીએ જ્યાં રકાબી તોડી નાખી તરત જ આપણો ગુસ્સો જાય છે એકદમ, હમણાં એને ઝાડી દઉં, હમણાં જોરદાર ગુસ્સો ચડી જાય છે અને જોરથી આપણે વઢવાનું શરૂ કરીએ છીએ ત્યારે કદાચ યાદ આવશે અરે એની અંદર પણ એ જ ઈશ્વર છે, તો શું થશે, ગુસ્સો ઓછો થઈ જશે, તરત જ પારો ઓછો થઈ જશે. પછી એના પછી એને જે ઠપકો આપવાનો થશે એ ઠપકો એટલા માટે આપવાનો રહેશે કે જેથી ભવિષ્યમાં એ ન કરે. પણ આજે કોઈના ઉપરથી ગુસ્સો આવી જાય છે, કોઈના ઉપર ક્રોધ આવી જાય છે, કોઈના ઉપર બદલાની ભાવના આવી જાય છે, એ ભાવના નહીં આવે, પ્રતિશોધની ભાવના નહીં આવે, કેમ, એની અંદર પણ એ જ ઈશ્વર છે. આ વાત યાદ રાખવાથી આપણા દૈનિક જીવનના માનવ સંબંધો પણ સુધરશે, દૈનિક જીવનમાં શાંતિ મળશે. તો મા શારદા દેવી જે વાત કરી હતી એ જ વાત, એમનો છેલ્લો જે ઉપદેશ દીકરી અન્નપૂર્ણાની માને કહે છે, મા શારદા દેવી દીકરી જો શાંતિ ચાહતી હો તો કોઈના દોષ જોઈશ નહીં, દોષ જોજે પોતાના, આ જગતમાં કોઈ પારકું નથી. બસ આમાં આખો વિધાનની ફિલોસોફી આવી ગઈ અને માનું પોતાનું જીવન આનું ડિમોન્સ્ટ્રેશન છે. ડિસેમ્બરના રામકૃષ્ણ જ્યોતના અંકમાં એ સંપાદક લેખમાં આપ્યું છે, બાપુ હું તો તમારી દીકરી છું. એ તેલો ભેલોનું કેવું ભયંકર મેદાન અને એમાંથી વગડામાંથી 23 વર્ષની એ યુવતી જઈ રહી છે એકલી સાંજના અને એ ભયંકર ડાકુ આવે છે, કોણ હે કરીને કહે છે અને ત્યારે મા શારદા દેવી કહે છે, બાપુ હું તો તમારી દીકરી છું અને એક વાક્યથી હૃદય પરિવર્તન થઈ જાય છે અને એ ડાકુ એમાં વાત્સલ્યનું ઝરણું આવે છે અને મા શારદા દેવીને પોતે લઈ જાય છે, પોતે રખવાડી કરે છે, પહોંચાડી દે છે દક્ષિણેશ્વર સુધી, જમાઈ બની જાય છે રામકૃષ્ણ દેવનો, આખી જિંદગી સુધી માની સેવા માટે કેટલી વાર જાય છે. એક વાક્ય, પણ એ વાક્ય આર્ટિફિશિયલ વાક્ય નહોતું, હૃદયમાં જો માણસ મા શારદા દેવીના હૃદયમાં ન હોત એ ભાવના કે આ બધાએ કોઈ પરાયું નથી, બધા કોઈ પારકું નથી, બધા પોતાના છે, જો હોત, જો એવું ન હોત તો આટલું બધું ઇફેક્ટ ન કરત. આપણે કરીએ છીએ કઈ થાય છે, નથી અસર થાય, પણ
મનમાં જો આ આપણે પ્રેક્ટિસ કરેલું હશે કે દરેકે દરેક મનુષ્યની અંદર એ જ ઈશ્વર રહેલો છે, કોઈ પારકું નથી, બધા પોતાના છે. એક ડાકુને જોઈને પણ માં શારદાને મોઢામાંથી નીકળે છે, બાપુ હું તમારી દીકરી છું. અને આ કેવું પરિવર્તન થાય છે એના ઉપર રિસર્ચ કરી છે ડોક્ટર તળિત બંદોપાધ્યાય, પ્રોફેસર છે કલકત્તાના. એમણે આ રિસર્ચ કરી કે ખરેખર શું આ ઘટના બની હતી, આવું બની શકે? એક ડાકુ, આવો ભયંકર ડાકુ, એ માનો માને રાખવાળો થઈ જાય અને માનો પછી ઠાકોર રામકૃષ્ણનો જમાઈ થઈ જાય અને એને ભેટ લાવીને આપે અને એ બંને પતિ પત્ની આવી રીતે સાચવીને રાખે. આના ઉપર રિસર્ચ કરીને જે કંઈ આપ્યું એ બધું આ સંપાદિક લેખમાં આપ્યું છે કે એ ડાકુનું નામ હતું સાગર સાંતરા, એની પત્નીનું નામ હતું માતંગીની. અને થોડાક વખત પહેલા જ એ લોકોની એક માત્ર દીકરી, પહેલી દીકરી જે જન્મી હતી, જનતા સાથે મરી ગઈ હતી. અને એ લોકોના મનમાં આ વાત્સલ્યનું ઝરણું સુકાઈ ગયું હતું અને જ્યાં આ સાંભળ્યું બાપુ હું તો તમારી દીકરી છું, એ વાત્સલ્ય ઝરણું પાછું આવી ગયું. આ સાયકોલોજીકલ રીઝન. અને બીજું કે આ જે મા શારદા દેવીની આદત હતી કે બીજાના હૃદયમાં જે સદગુણોના છોડ જોઈ લેવા, દરેક મનુષ્યના હૃદયમાં સદગુણોના છોડ હોય છે, દુર્ગુણોના છોડ હોય છે. એક પણ મનુષ્ય પૃથ્વી પર, એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેના હૃદયમાં કંઈક ને કંઈક દુર્ગુણ ન હોય. ગમે એવી મહાન હશે, કંઈક ને કંઈક વીકનેસ તો હશે જ, અને ગમે એવી ખરાબમાં ખરાબ વ્યક્તિ હશે એનામાં પણ કોઈ ને કોઈ સદગુણ હશે. જેમ કે આ ડાકુ ભયંકર, પણ એમાં વાત્સલ્ય છે, પોતાના દીકરાને બહુ ચાહે છે. ગમે એવો ડાકુ હશે પણ ઘરે જશે તો પોતાના સંતાનને કેટલો ચાહે છે. તો ગમે એવી દરેકે દરેક ખરાબમાં ખરાબ વ્યક્તિમાં કઈ સદગુણ હોય છે. તો દરેક મનુષ્યના હૃદયમાં સદગુણો અને દુર્ગુણોના છોડ હોય છે. આ સામેવાળી વ્યક્તિના હૃદયમાંના સદગુણોના છોડને સ્વીકારી, એને જોઈ અને એ સદગુણોના છોડ વધે એવી રીતે વ્યવહાર કરવો, એમ જો કરે તો પોતાની અંદરના સદગુણોના છોડ પણ વધી જાય. આ સારામાં સારું ઉપાય માએ કીધો છે, જો મનની શાંતિ ચાહતા હો તો કોઈના દોષ જોઈશો નહીં. દોષ છે બધામાં છે, પણ આપણને જોવાની ના પડે છે. પ્રૂફ રીડિંગ કરવું પડે ત્યારે દોષ જોવા પડે, ઠીક છે લખાણમાં, પણ તમારે તો હવે પ્રૂફ રીડિંગ કરવાની તમારી પાસે જવાબ નથી આપી. તમારે કોઈને તમને આખો ઇજારો નથી આપ્યો કે તમે બધાને સુધારો કે પ્રાઇમ મિનિસ્ટરે શું કરવું જોઈએ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ શું કરવું જોઈએ, અત્યારે ઇલેક્શન કમિશનરે શું કરવું જોઈએ, ચીફ મિનિસ્ટરે શું કરવું જોઈએ, અને આ કલેક્ટરે શું કરવું જોઈએ, આઈએએસ ઓફિસરે શું કરવું જોઈએ, શિક્ષકે શું કરવું જોઈએ, માતા પિતા શું કરવું જોઈએ, બધાને શું કર્તવ્ય છે, આ બધાની ચર્ચા અને ક્રિટિસિઝમ અને આ બધાનું કોટ નીકળવાની વાત, તમને કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે સવારથી અત્યાર સુધી ભેજુ કરીને સમાન તકલીફ, ગઈકાલે જ એક બેન આવ્યા સવારના પોરમાં આવીને કે આ બધા નેતાઓને તમે ઠીક નથી કરતા કેમ, બધા નેતાઓ આટલું બધું કરે છે એ લોકોને પહેલા ઠીક કરો. મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહો, તમારે ભણવામાં એકાગ્રતા નથી તો હું તમને આવું એકાગ્રતા કેવી રીતે એની વાત કરો. અત્યારે તમે શું કરો છો વિદ્યાર્થી, પહેલા તમે 90% રિઝલ્ટ લાવો. અત્યારે વિદ્યાર્થીનું તમારું કરતે સારી રીતે ભણવાનું અને આ સામવિકન ચોપડી વાંચો, તમારું કરતે પૂરું કરો, પછી બીજાનું જોજો. નેતાઓ ઠીક કેમ નથી કરતા, કલેક્ટર કેમ નથી કરતા, ના એ રસ્તો કેમ, તમે તમે કેમ કોર્પોરેશનના કમિશનર કેમ કહેતા નથી આ નાલી ઠીક કરવા માટે, બધું પછી થશે. પોતાનું તો સંભાળો, તમને કેટલા પર્સન્ટ મળ્યા, તમે કેટલા કલાક ટીવી જુઓ છો. આપણે બધાએ પોતાના કોઈ દોષ જોતા નથી, બીજાના દોષ જોવામાં આપણો સમય કાઢી દઈએ છીએ, એટલા માટે પોતાના દોષને સુધારવાનો સમય નથી મળતો. મા શારદા દેવી કહે છે એટલા જ માટે કે દોષ જોવાની આપણી આદત એવી પડી ગઈ છે, દોષ તો જોવાશે જ. એટલે માં શું કહે છે, દીકરી જો શાંતિ ચાહતી હો તો કોઈના દોષ જોઈશ નહીં. કેમ? દોષ જોજે પોતાના. કેમ? આ જગતમાં કોઈ પારકું નથી, બધા પોતાના છે. અને પાછું કે છે, દોષ જો જોવા જોઈએ તો પોતાના જોજે. જો ન જ રહેવાતું હોય કે દોષ જોયા વગર, કે નહીં દોષ જોવામાં તમને બહુ મજા આવે, તો પોતાના જુઓ. તો પોતાના દોષ જયારે જોવાનું કરીએ છીએ, પોતાના દોષ જયારે જોવાનું શરૂ કરશું ત્યારે એટલા બધા દોષો મળશે કે એ દોષોને નિવારણ કરવામાં, દોષોને ઠીક કરવામાં આપણી જિંદગી નીકળી જશે. પછી આ બીજાના દોષની ક્રિટિસિઝમ કરવાની અને એનાથી મન અશાંત કરવાની કોઈ જાતની આપણને જરૂર નહીં પડે. તો સુંદરમાં સુંદર માએ આપી દીધું. અને આ જીવન વ્યવહારમાં વેદાંત કેવી રીતે આપણે લાવી શકીએ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ માં શારદા દેવી. ક્યા મલાયક, ક્યા ઇન્સાન, ક્યા હિન્દુ, ક્યા મુસલમાન, જૈસા ચાહા તુને બનાયા, જો કુછ હે તો યે. માનું જીવન અમજદ ડાકુ, કેવો એ ડાકુ, એને માં પોતાનો દીકરો માને છે. એટલું જ નહીં, જ્યારે પીરસે છે અને જ્યારે નલિની દીદી કીધું પોતાના હાથેથી માં પીરસે છે એટલું જ નહીં, પછી જયારે જમવાનું પતી ગયું ત્યારે એની એઠી પાતળ ઉપાડી લીધી અમજદ ડાકુની, મુસલમાન. ત્યારે નલિની દીદી
ભત્રીજી જોરથી રાડો પાડે છે, માં તારી જાત ચાલી ગઈ, તું અબડાઈ ગઈ. ત્યારે માં કહે છે, ચૂપ રે, પોતાના દીકરાની એઠી પાતળ ઉપાડવામાં કોઈની જાત જાય? જેમ શરત મારો દીકરો છે એમ અમજદ પણ મારો દીકરો છે. આ છે જીવન વ્યવહારમાં વેદાંત, કે અમજદ ક્યાં અને ક્યાં શરત મહારાજ સ્વામી શારદાનંદજી રામકૃષ્ણ મિશનના ફર્સ્ટ જનરલ સેક્રેટરી, કે જે મા શારદાજીની એટલી બધી સેવા કરતા કે એના માટે તેને ઉદ્બોધન ભવન બનાવ્યું. મા શારદાજી રહેવા માટે કોઈ સ્થાન નહોતું, એના માટે લીલા પ્રસંગ પુસ્તક લખી અને ઉધાર કરીને બ્રિક બાય બ્રિક, ઈટ વિથ ઈટ બનાવી અને ઉદ્બોધન ભવન બનાવ્યું. એટલા માના માની સેવા કરી, ક્યાં એ સ્વામી શારદાનંદજી અને ક્યાં એમ જે ડાકુગીરી કરીને લૂંટફાટ કરીને ચલાવે. પણ માં આ વ્યવહારિક વેદાંત આચરણમાં મૂકીને શું કહે છે, જેમ અમજદ મારો ડાકુ છે, જેમ શરત મારો દીકરો છે, એમ અમજદ પણ મારો દીકરો છે. એમ જે ડાકુ એ પણ દીકરો બની ગયો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા, કલકત્તા દ્વારા એક મેગેઝિન બહાર પડે છે, બુલેટિન ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, એમાં ઓક્ટોબરનો 97 નો અંક વાંચવા જેવો છે. એમાં રેમિનિસિસ આવ્યા છે, બહુ સુંદર સંસ્મરણો આવ્યા છે. એ સંસ્મરણ છે, એક મુસલમાન રસન અલી ખાન, રસન અલી ખાન એ પણ આ શિરોમણીપુરનો ગામનો જ માણસ હતો, 92 વર્ષની ઉંમર છે એની અત્યારે, અને એણે મા શારદાને જોયા હતા અને અમજદને પણ ઓળખતો હતો. અમજદ ડાકુ જે ગામનો હતો શિરોમણીપુરનો, એ જ ગામનો આ છે રસન અલી ખાન. અને આ રસન અલી ખાનનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો 1993 માં. તો એ ઇન્ટરવ્યુના બેસિસ ઉપર સંસ્મરણો એણે રસન અલી ખાને આપ્યા છે, કે માં અમને બધા મુસલમાનોને કેટલા પ્રેમ કરતા, એટલી જ ને અમારી પત્નીઓ જાતી અને બીબી બહુ કહીને બોલાતા, બધી બીબી, ફાતિમા બીબી અને આ બીબી, માતીજા બીબી, આ જેટલી બધી પત્નીઓ જાતી, તેમની માતાઓ જાતી, અમારી બધી માતાઓ કે પત્નીઓ જાતી, એને પણ માં બહુ સરસ સાચવતા. તો જે લોકો આ ખજૂર પાડી અને ગોળ બનાવતા, એ લોકો ગોળ દેવા જતા, એને પણ બહુ પ્રેમ કરતા. પછી એમાંના કેટલાક મુસલમાન હતા, માફેતી શેખ અને હવેડી શેખ, એ લોકોની પાસે બળદ ગાડી હતી, એ બળદ ગાડી ચલાવવાનો ધંધો હતો એ લોકો. ત્યારે તો ઓટો રિક્ષા નહોતી, ટેક્સી નહોતી, બળદ ગાડી, એ જ ટેક્સી. તો મા શારદાદેવી જયરામ બાટીથી કુવાલપુર આ ટેક્સીમાં જતા, બળદ ગાડી ટેક્સીમાં. એ જે ટેક્સી ચલાવવાળા માફેતી અલી, માફેતી શેખ અને હમેદી શેખ, એ લોકોના વિશેના બધા સંસ્મરણ આપ્યા છે, કે માં બધાને કેટલો પ્રેમ કરતા. ફક્ત એક અમજદને પ્રેમ કરતા એટલું જ નહીં, મુસ્લિમની આખી કોમ્યુનિટી શિરોમણીપુરમાં જેટલા હતા એ ગામડા, અને પરમેશ્વરપુરમ આ બે ગામડા મુસ્લિમોની સંખ્યા વધારે હતી. અને આ બે સંખ્યા જે હતી ત્યાં જમીનદારો ખૂબ અત્યાચાર કર્યા. એટલું જ નહીં, બ્રિટિશ ગવર્મેન્ટે આ જે રેશમની ખેતી એ લોકો કરતા એ નેશનલાઇઝ કરી દીધું, અને આ લોકો એકદમથી કોઈ પણ જાતના સહારા વગરના થઈ ગયા, નોકરી વગરના થઈ ગયા. એટલા જ માટે જ્યારે ગામડાવાળાએ ખૂબ આપત્તિ કરી, માં આ લોકો મુસલમાન છે અને તમે પોતાનું ઘર, નવું ઘર બની રહ્યું છે, એમાં તમે કામ કરતી રાખ્યા, મજૂર તરીકે રાખ્યા, મુસલમાન એ પણ ડાકુ, એને નહીં રાખતા. માં કહે છે, જો બેટા, બધાને પોતપોતાના બાળ બચ્ચા છે, એ લોકોને પોતાના બાળ બચ્ચા છે, એ લોકોને આ નોકરી, હવે આ લોકોનો ધંધો તો ચાલ્યો ગયો છે, હવે લોકો ક્યાં જશે? જો આપણે નોકરી નહીં આપીએ તો પછી પેટની લાઈનથી એ લોકોને ચોરી ફાટ લૂંટફાટ કરવી પડશે. આપણે જેને લૂંટારા બનાવી રહ્યા છીએ, તો તમે એને નોકરી ધંધો આપશો તો જ લૂંટફાટ બંધ કરશે, એને ખાવાનું ક્યાંથી આવશે? એટલા જ માટે તો બલકે એને નોકરી દેવાની વધારે જરૂર છે. માં ન માયના પોતાના મકાનની મજૂરીમાં બધા મુસલમાનો જ રાખ્યા, બધા વન ટુ ઓલ. પછી એકવાર તો ગામડાવાળો એટલો અટેક કર્યો, આક્રમણ કર્યું, કે નહીં અમે નહીં ખાવા દે, મકાન નહીં થવા દે. થોડાક દિવસ કામ બંધ રહ્યું. માં તો મક્કમ દેખાય, સાવ સાધારણ ગામડાની મહિલા, આવડો મોટો ઘૂંટો તાણેલો, પણ અંદરમાં કોઈ પણ આધુનિક મહિલા કરતા પણ વધારે વિલ પાવર. કેવો વિલ પાવર? હું મચક નહીં આપી. ત્યારના જમાનામાંથી 100 વર્ષ 80 વર્ષ પહેલા આવી આધુનિક તેમનું અભિગમ નહીં. હું તો મકાન એ લોકો પાસે જ બનાવીશ, મારે મન બધાય સરકાર, હિન્દુ હોય કે મુસલમાન. છેવટે ગામડાવાળાઓને હાર સ્વીકાર કરવી પડી, અને એ જ અમજદ, એ મુસલમાન ડાકુ, એણે જ મકાન બનાવ્યું. સ્વામી શારદાનંદજી આવ્યા, એનું ઉદઘાટન કર્યું, માનું નવું મંદિર તમે જુઓ, માનું નવું મકાન, બે મકાન તમને મળશે. જયરામ બાટી ગામમાં જશો તો એ લોકો તમને બે મકાન બતાવશે, એક નાનકડું મકાન માટીનું, જેમાં પહેલા માં ઘણા વર્ષો સુધી રહેતા હતા. પછી ઘણા લોકો આવવાનું શરૂ થઈ ગયું, માં પાસે દીક્ષા લેવા માટે આવતા, ભક્તો ઘણા દેશ વિદેશથી આવતા, એટલે મકાન નાનું પડતું, એટલા માટે મોટું મકાન બનાવ્યું, એમાં 3 ઓરડા હતા.
એમાં છેલ્લા 20 વર્ષથી હતા, 10 વર્ષથી હતા. તો એ બંને મકાન તમને જેરામટીમાં જોવા મળશે. એની બધી વાતો રામકૃષ્ણ જ્યોતના ડિસેમ્બર નાંકમાં છે. આધુનિક પુણ્યતીર્થોની યાત્રા એમાં કામાર કુકુ, જેરામટી, બેલુમઠ બધું આવી ગયું. તો જેથી જે લોકો કલકત્તા જવા વાળા છે એના માટે આ જાણે ગાઈડ બુક થઈ ગઈ. ફોટો સહિત બધું વર્ણન આપ્યું છે કે કામાર કુકુ, જેરામટી, બેલુમઠ, દક્ષિણેશ્વર, કાશીપુર, ક્યાં શું શું જોવાનું, શું શું જોવાલાયક છે, બધું આપેલું છે.